વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય YouTube ચેનલ કિશોર ગજેરા. મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રોસેસ કોસ્ટિંગ. જો તમે કોમર્સ ને લગતા વિદ્યાર્થી છો, ધોરણ 11 12 બીકોમ એમકોમ સીએ અથવા સીએસ જેવા કોર્સ કરો છો, તો આ ચેનલ ને ચોક્કસ થી સબસ્ક્રાઇબ કરો. કારણ કે આની અંદર આપણે એકાઉન્ટ ને લગતા તમામ ચેપ્ટર્સ ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ માં મૂકીએ છીએ. અત્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રોસેસ કોસ્ટિંગ ઇંગ્લિશ મીડિયમ, એનો એક્ઝામ્પલ નંબર 3. એના માટે તમારે આ પેમ્પલેટની જરૂરિયાત રહેશે, જે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે. એના ઉપરથી આની પીડીએફ તમને મળશે, એ તમારે પ્રિન્ટ કરાવવાની રહેશે. ધ ફોલોઈંગ ડિટેલ્સ આર એક્સટ્રેક્ટેડ ફ્રોમ ધ કોસ્ટિંગ રેકોર્ડ્સ ઓફ ધ પ્રશાંત ઓઇલ મિલ ફોર ધ ફર્સ્ટ ફોર ધ યર એન્ડેડ 31st March 2021. પરચેઝ 600 ટન્સ ઓફ કોપરા એટ ₹60,000. તમને ત્રણ પ્રોસેસ આપે છે, ક્રશિંગ, રિફાઇનિંગ એન્ડ ફિનિશિંગ. એટલે જે પહેલી પ્રોસેસ છે એમાં કોપરા એટલે આપણે જેને ટોપરા કહીએ છીએ તે, એને ક્રશિંગનું કામ થાય એટલે એમાંથી ક્રૂડ ઓઇલ નીકળે એટલે કાચું તેલ નીકળે. એને પછી રિફાઇનિંગ માટે લઈ જવામાં આવે એટલે એનું રિફાઇન થાય, અને પછી એનું ફિનિશિંગ એટલે એનું પેકિંગ છેલ્લે થાય. ત્રણ પ્રોસેસ છે. તો આ જે પરચેસ છે 600 ટન કોપરા 60,000 અમાઉન્ટ, એ પહેલી ક્રશિંગ પ્રોસેસની ડેબિટ સાઇડ લખાશે. પછી આ લેબર, ઇલેક્ટ્રિક પાવર, સ્ટીમ, સન્ડ્રી મટીરિયલ્સ, ફેક્ટરી એક્સપેન્સીસ એન્ડ કોસ્ટ ઓફ કાસ્ક, આટલી વસ્તુ ડેબિટ સાઇડ. અને કોસ્ટ ઓફ કાસ્ક એ માત્ર ફિનિશિંગ પ્રોસેસમાં જ હશે, જે પેકિંગ ખર્ચ છે તે. ક્રૂડ ઓઇલ પ્રોડ્યુસ 400 ટન્સ, એટલે ક્રશિંગ પ્રોસેસનું પ્રોડક્શન છે 400 ટન્સ. યાદ રાખજો, એમાં 600 ટન્સ તમે દાખલ કરશો અને 400 ટનનું પ્રોડક્શન નીકળશે, એટલે અહીંયા લોસ હશે આ ક્રેડિટ સાઇડે. રિફાઇનિંગ ઓઇલ પ્રોડ્યુસ 300 ટન્સ, એટલે જે સેકન્ડ પ્રોસેસ છે એનું પ્રોડક્શન 300 ટન્સ, એની ક્રેડિટ સાઇડ લખવાનું. આફ્ટર ફિનિશ્ડ ઓઇલ પ્રોડ્યુસ 280 ટન્સ, એટલે ફિનિશિંગની ક્રેડિટ સાઇડ 280 ટન્સ. કોપરા સેટ્સ સોલ્ડ ફોર ₹10,000, એટલે કોપરાના જે ખાલી બારદાન થેલા હોય છે એ વેચા 10,000, એ ક્રશિંગ પ્રોસેસમાં છૂટા થાય. ક્રશિંગ પ્રોસેસ માટે કોપરા લઈ જવામાં આવે, તે થેલા બારદાન છૂટા થાય, એ વેચી દેવામાં આવે, એટલે ક્રશિંગ પ્રોસેસની આ યીલ્ડ છે, ઉપજ છે, એની જમા બાજુ ક્રેડિટ સાઇડ લખાશે પહેલી પ્રોસેસની. 170 ટન કોપરા રેસિડ્યુ સોલ્ડ ફોર ₹5,000. કોપરા રેસિડ્યુ એટલે કોપરાનો ખોળ, આ બાય પ્રોડક્ટ છે પહેલી પ્રોસેસની. તમે કોપરાને ક્રશિંગ કરો એટલે ક્રૂડ ઓઇલ અને કોપરા રેસિડ્યુ આ બંને છૂટું પડે, એટલે અહીંથી એને કોપરાનો ખોળ વેચી દીધો. એ છે 170 ટન્સ અને અમાઉન્ટ છે 5,000. આ પણ પહેલી ક્રશિંગ પ્રોસેસની ક્રેડિટ સાઇડ. 75 ટન્સ ઓફ બાય પ્રોડક્ટ ઓબટેન ફ્રોમ રિફાઇનિંગ પ્રોસેસ સોલ્ડ એટ ₹400. જે બીજી રિફાઇનિંગ પ્રોસેસ છે એમાંથી 75 ટન્સ બાય પ્રોડક્ટ નીકળે, જે ₹400 વેચી દીધી, એટલે એ રિફાઇનિંગ પ્રોસેસની ક્રેડિટ સાઇડ. યુ આર રિક્વાયર્ડ ટુ શો ધ અકાઉન્ટ્સ ઇન રિસ્પેક્ટ ઓફ ઈચ ઓફ ફોલોઈંગ સ્ટેજીસ ઓફ મેન્યુફેક્ચરર ફોર ધ પર્પઝ ઓફ અરાઇવિંગ એટ ધ કોસ્ટ પર ટન ઓફ ઈચ પ્રોસેસ એન્ડ ધ ટોટલ કોસ્ટ પર ટન ઓફ ફિનિશ્ડ ઓઇલ. એટલે ટોટલ કોસ્ટ અને પર ટન ટોટલ કોસ્ટ. કોપરા ક્રશિંગ પ્રોસેસ, રિફાઇનિંગ પ્રોસેસ, ફિનિશિંગ પ્રોસેસ ઇન્ક્લુડિંગ કાસ્કિંગ, એટલે પેકિંગ સહિત. ફર્સ્ટ ઓફ ઓલ ક્રશિંગ પ્રોસેસ ડેબિટ સાઇડ ટુ યુનિટ ઇન્ટ્રોડ્યુસ. યુનિટ 600, અમાઉન્ટ 60,000. ડેબિટ સાઇડ ટુ લેબર 20,000. To electric power 5,000. To steam 2,000. To sundry material 4,000. To
factory expense is 6,000. Now credit side, copra sacks sold 10,000. Any unit days amount 10,000. Credit side, copra residue sold 170 units in a ton and 5,000 amount. बस अब ये वस्तु क्रेडिट साइड આવશે. હવે જે પ્રોડક્શન છે એ પ્રોડક્શન ત્યાર પછીની રિફાઇનિંગ પ્રોસેસ માં જાય એટલે અહીંયા લખાય બાય ટ્રાન્સફર ટુ રિફાઇનિંગ પ્રોસેસ. એને યુનિટ આપ્યા છે તમને 400. હવે એની અમાઉન્ટ શોધીએ તો ડેબિટ સાઇડ નું ટોટલ 600 અને અમાઉન્ટ નું ટોટલ જોઈ લઈએ 97,000. બરાબર ધ્યાન આપજો, ડેબિટ સાઇડ નું અમાઉન્ટ નું ટોટલ 97,000, એ સેમ ક્રેડિટ સાઇડ લખી એનો જે ડિફરન્સ આવશે એ આ 400 ની અમાઉન્ટ કહેવાશે, જે આવશે 82,000. 82,000 ડિવાઇડેડ બાય 400 ઇઝ ઇક્વલ ટુ કોસ્ટ પર યુનિટ આવશે 205. આનો ડિફરન્સ. હવે યુનિટ માં જો તમે જોશો તો 600 માંથી 400 ને 170 માઈનસ કરો એટલે 30 ડિફરન્સ આવે, આની કોઈ અમાઉન્ટ નહીં. આને કહેવાશે બાય વેઇટ લોસ. પ્રયોગત યાદ રાખો, અમાઉન્ટ માં જે ડિફરન્સ આવે એ પ્રોડક્શન હોય એની અમાઉન્ટ કહેવાશે, પરંતુ યુનિટ માં જે ડિફરન્સ છે એને વેઇટ લોસ કહેવાશે. તમે 600 યુનિટ 600 ટન દાખલ કરો છો, એમાંથી 400 ટન એ પ્રોસેસ નેક્સ્ટ માં જાય છે અને 170 એ ખોળ છે વેચી દેવામાં આવે છે, તો બાકીના 30 ટન નું શું? તો એને વેઇટ લોસ કહેવાશે. આવું બને, પ્રોસેસ કરવી હોય તો અમુક વજન ગુમાવવું પડે. પેલો સ્ટીમ છે, સ્ટીમ વરાળ આપવી પડે, ટોપરામાંથી ખોળ અને તેલ છૂટું પાડવા માટે એને ગરમ કરવું પડે એટલે એનું વજન ઓછું થાય, તો એને વેઇટ લોસ કહેવાશે. આવું દરેક પ્રોસેસમાં હશે. નાઉ રિફાઇનિંગ પ્રોસેસ, ડેબિટ સાઇડ ટુ ટ્રાન્સફર ફ્રોમ ક્રશિંગ પ્રોસેસ $482,000. Now, to labor $15,000. To electric power $3,000. To steam $1,000. Sundry materials 2,000. Factory expenses 5,000. Credit side. Here byproducts is 75 tons, 400 amount by byproduct. 75 એન્ડ 400 અમાઉન્ટ. અને હવે જે આનું પ્રોડક્શન આવશે એ પ્રોડક્શન જશે ત્યાર પછીની ફિનિશ પ્રોસેસ અકાઉન્ટમાં બાય ટ્રાન્સફર ટુ ફિનિશ્ડ પ્રોસેસ અકાઉન્ટ. એના યુનિટ તમને આપી દીધા છે 300, એટલે અહીંયા લખાશે 300. એની અમાઉન્ટ કઈ રીતે મળશે? તો ડેબિટ સાઇડનું ટોટલ કરીએ 400 એન્ડ 1,08,000. જે અમાઉન્ટમાં ડિફરન્સ આવે 1,07,600, આ કહેવાશે એની અમાઉન્ટ 300 ની.
યુનિટ નો જે ડિફરન્સ આવશે 25 એને કહેવાશે બાય વેઇટ લોસ આવી રીતે આ થઈ ગયું સેકન્ડ પ્રોસેસ 1,07,600 ડિવાઇડેડ બાય 300 ઇઝ ઇક્વલ ટુ 359 અપર યુનિટ કોસ્ટ કહેવાશે નાઉ થર્ડ પ્રોસેસ ફિનિશ ધ પ્રોસેસ એકાઉન્ટ ટુ ટ્રાન્સફર ફ્રોમ રિફાઇનિંગ પ્રોસેસ એકાઉન્ટ Unit 300, amount 1,07,600 to labor 10,000 to electric power 1,000 to steam 500 to sundry materials 1,000 to factory expenses 3,000 and to cost of cask 20,000 આમાં કોઈ બાય પ્રોડક્ટ આપી નથી એટલે ક્રેડિટ સાઇડ જે ડિફરન્સ આવશે એ સીધો જ જશે ફિનિશ્ડ ગુડ્સ એકાઉન્ટ બાય ટ્રાન્સફર ટુ ફિનિશ્ડ ગુડ્સ એકાઉન્ટ ડેબિટ સાઇડ નું ટોટલ 300 અને આના યુનિટ તમને 280 આપી દીધા છે ફિનિશ્ડ ગુડ્સ માં કેટલા લીધે ભાઈ અને અમાઉન્ટ આવશે 1,43,100 અને 20 જે ડિફરન્સ આવે યુનિટ માં એને કહેવાય છે બાય વેઇટ લોસ અને કોસ્ટ પર યુનિટ થશે 511 500 11. Thank you, friends.